નમસ્કાર, હું રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાંથી કુબેર માયા આજે ન્યુરો ડેવલપમેન્ટ ડિસેબિલિટી વિશે તમને માહિતી આપીશ. મારા ગાઈડ છે ડોક્ટર એમ વી વેકરિયા. ન્યુરો ડેવલપમેન્ટ ડિસેબિલિટીમાં 2.3 ઇન્ટ્રોડક્શન એન્ડ સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટી વિશે માહિતી મેળવશું. સૌ પ્રથમ જોઈએ પ્રસ્તાવના. ચેતાકીય વિકાસાત્મક એક શબ્દ છે જે મગજના ન્યુરોલોજિકલ માર્ગના વિકાસને દર્શાવે છે, જે દેખાવ અથવા કાર્યને પ્રભાવિત કરે છે, જેમ કે બૌદ્ધિક કાર્ય, વાંચનની ક્ષમતા, સામાજિક કુશળતા, સ્મરણ શક્તિ, ધ્યાન અથવા ધ્યાન કેન્દ્રિત કરવાની કુશળતા, એટલે કે ચેતાકીય વિકાસાત્મક. જ્યારે તમે કોઈ પણ વિશે કંઈક કરવાનું શીખો છો ત્યારે ન્યુરો ડેવલપમેન્ટમાં વધારો કે સુધારો થાય છે. કોઈ પણ વિષયમાં ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરો છો ત્યારે તમારું ન્યુરો ડેવલપમેન્ટ સુધરી શકે છે. કેટલાક બાળકોને વધુ સારો પિયાનો પ્લેયર બનવા માટે પ્રેક્ટિસમાં એટલો સમય આપવાની જરૂર નહીં પડે, જ્યારે કેટલાક બાળકોને એકથી વધુ સારો પિયાનો પ્લેયર બનવા માટે વધારે મહેનતની જરૂર પડે છે. અને કહી શકાય કે એક સારો પિયાનો પ્લેયર છે એક સારા વાચક તરીકે પણ હોય છે. જે ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતા, જેમ કે અધ્યયન વિકલાંગતા, બૌદ્ધિક વિકલાંગતા અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર વિશે આપણે માહિતી મેળવશું. પહેલા જોઈએ ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતાનું વર્ગીકરણ, જે 3 વિભાગમાં કરવામાં આવે છે. પહેલો છે અધ્યયન વિકલાંગતા, બીજું છે બૌદ્ધિક વિકલાંગતા, ત્રીજું છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. હવે આપણે જોઈએ અધ્યયન વિકલાંગતા. સૌ પ્રથમ તેની વ્યાખ્યા જોઈએ. વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના અધિનિયમ 2016 મુજબ અધ્યયન વિકલાંગતાની વ્યાખ્યા નીચે મુજબ આપેલ છે. અધ્યયન વિકલાંગતા તે એવી પરિસ્થિતિઓનો સમૂહ છે કે જેમાં ભાષાની પ્રક્રિયામાં કોઈ ખામી આવે છે, જે સમજવા, બોલવા, વાંચવા, લખવા કે જોડણી કરવા અથવા ગાણિતિક ગણતરીઓ કરવા માટે મુશ્કેલી પ્રગટ કરી શકે છે. તેમાં પ્રત્યક્ષીકરણની વિકલાંગતા, ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા, ડિસ્કેલ્ક્યુલિયા, ડિસ્પ્રેક્સિયા અને અફેસિયા જેવી પરિસ્થિતિઓ સમાવિષ્ટ છે. અધ્યયન વિકલાંગતાના પ્રકારો જોઈએ તો અધ્યયન વિકલાંગતાના પ્રકારો નીચે મુજબ છે. પહેલું છે પ્રત્યક્ષીકરણની વિકલાંગતા, બીજું છે ડિસ્લેક્સિયા, ત્રીજું છે ડિસ્ગ્રાફિયા, ચોથું છે ડિસ્કેલ્ક્યુલિયા અને પાંચમું અંતિમ છે અફેઝિયા. તો આપણે એક પછી એક દરેક પ્રકારની માહિતી મેળવીએ. પહેલું છે પ્રત્યક્ષીકરણની વિકલાંગતાનો અર્થ. જ્યારે કોઈ પણ વ્યક્તિને સામાન્ય દ્રષ્ટિ અને શ્રવણ હોવા છતાં તેનામાં મગજ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી માહિતીને સમજવામાં ખામી હોય ત્યારે તેને પ્રત્યક્ષીકરણની વિકલાંગતા કહે છે. અસરગ્રસ્ત સંવેદનાત્મક ક્ષેત્ર દ્વારા પ્રત્યક્ષીકરણની વિકલાંગતાને અલગ પાડવામાં આવે છે. આ સંવેદનાત્મક ક્ષેત્રો નીચે મુજબ છે. પહેલું છે દ્રશ્ય, બીજું શ્રાવ્ય, ત્રીજું ગંધ અને સ્વાદ, ચોથું છે સ્પર્શેન્દ્રિય. પ્રત્યક્ષીકરણની લાક્ષણિકતાઓ. પહેલી છે દ્રશ્ય પ્રત્યક્ષીકરણની ખામી. ગોઠવણ, સ્થિતિ, અંતરના નિર્ણય, આખા હાથનું સમન્વય કરવામાં ખામી આવવી, સામાજિક સંકેતો કે ચહેરાના હાવભાવમાં સમજવામાં અસમર્થતા હોવી. બીજું છે શ્રવણ પ્રત્યક્ષીકરણની ખામી, જેમાં જોઈએ ધ્વનિઓ વચ્ચેના તફાવતને સમજવામાં અને અવાજ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા હોવી. ત્રીજું છે ગંધ અને સ્વાદની પ્રત્યક્ષીકરણની ખામી, ગંધ અને સ્વાદને અલગ પાડવામાં અસમર્થતા હોવી. ચોથું છે સ્પર્શેન્દ્રિયની પ્રત્યક્ષીકરણની ખામી, હાઈપો અથવા હાઈપર ઉત્તેજના માટે સંવેદનશીલતા હોવી.
ત્યારબાદ જોઈએ ડિસ્લેક્સિયાનો અર્થ અને તેની લાક્ષણિકતા. સૌપ્રથમ આપણે એનો અર્થ જોઈએ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે કે બાળકને વાંચનમાં અને જોડણીને લઈને મુશ્કેલી જોવા જડે છે, એટલે કે તે સરખી રીતે વાંચી શકતો નથી. તો એનો અર્થ જોઈએ. ડિસ્લેક્સિયા એટલે શબ્દો સાથે મુશ્કેલી જે વાંચન અને જોડણીને અસર કરે છે. હવે તેની લાક્ષણિકતાઓ જોઈએ. પહેલી લાક્ષણિકતા છે ભાષા અને વાણી વિકાસમાં વિલંબિતતા. બીજી છે મોટેથી વાંચવાનું ટાળવું. ત્યારબાદ ઉપચારાત્મક સહાયથી વાંચન કૌશલ્ય પ્રાપ્ત કરવામાં પ્રગતિ ધીમી હોવી. પછી જોઈએ આળસુ, મૂંગું, બેદરકાર, પૂરતો પ્રયાસ ન કરવો જેવા લેબલો લાગે જેથી સમસ્યા સ્વરૂપ વર્તન થાય છે. વાંચન ધીમું હોવું, વાંચન એ મજૂરી જેવું લાગે, માથાનો દુખાવો થવો, ચક્કર આવવા અને અસ્તિત્વમાં ન હોવાની અનુભૂતિ થાય. વાંચન દરમિયાન શબ્દો કે અક્ષરનું પુનરાવર્તન, ઉમેરો, બાદબાકી અથવા અવેજી થાય. શબ્દો અક્ષરોની જોડણી નબળી અને અસંગત થવી. વાંચન અથવા લેખન દરમિયાન હલનચલન કરવું. શબ્દોનું ખોટું ઉચ્ચારણ અને અપરિપક્વ વાણી હોવી. સરળ જોડકણા શીખવામાં અસમર્થતા હોવી જેવી લાક્ષણિકતા જોવા મળે, જેમાં અક્ષરો કે મૂળાક્ષરો શીખવામાં અને યાદ રાખવામાં મુશ્કેલી આવી, ક્રમમાં ગોઠવવામાં પણ સમસ્યા સર્જાય છે, અયોગ્ય અક્ષર હોવા, ટૂંકા ગાળાની સ્મૃતિની નબળાઈ જોવા મળે છે અને અંતે સરેરાશ અથવા ઉચ્ચ બુદ્ધિઅંક હોવો. ડિસગ્રાફિયાનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. ડિસગ્રાફિયા એટલે લેખનમાં મુશ્કેલી જે લેખનની ક્ષમતાઓને અસર કરે છે. અહીં આકૃતિમાં દર્શાવે છે કે બાળકને પેન્સિલ પકડવામાં મુશ્કેલી જોવા મળે છે, એટલે કે પેન્સિલ સરખી રીતે પકડી શકતો નથી, જે ડિસગ્રાફિયાનું મુશ્કેલી છે એવું જણાવે છે. તેની લાક્ષણિકતા જોઈએ. પેન્સિલને ચુસ્ત રીતે પકડવી તથા લખતી વખતે શરીરની સ્થિતિ યોગ્ય ન રાખવી, ખરાબ અક્ષર હોવા અથવા દોરવાની પ્રવૃત્તિઓ ટાળવી, લખતી વખતે ઝડપથી થાકી જાય, લખતી વખતે મોટેથી શબ્દો બોલે, લેખન દરમિયાન શબ્દો કે અક્ષરનું પુનરાવર્તન, ઉમેરો, બાદબાકી કે અવેજી થાય, વિચારોની ગોઠવણ કરવામાં મુશ્કેલ શબ્દો અક્ષરની જોડણી નબળી અને અસંગત હોવી, વાંચન અથવા લેખન દરમિયાન હલનચલન કરવું, શબ્દોનું ખોટું ઉચ્ચારણ અને અપરિપક્વ વાણી હોવી, સરળ જોડકણા શીખવામાં અસમર્થતા હોવી, અક્ષરો કે મૂળાક્ષરો શીખવામાં અને યાદ રાખવામાં મુશ્કેલી આવવી, ક્રમમાં ગોઠવવામાં સમસ્યા હોવી, અક્ષરોની રચના કે શબ્દ બંધ કરવામાં મુશ્કેલી જેવું લાગવું. હવે જોઈએ ડિસકેલ્ક્યુલિયાનો અર્થ અને તેની લાક્ષણિકતા. નામ પરથી જાણી શકાય કે ડિસકેલ્ક્યુલિયા એટલે કે ગણતરી કરવામાં એને મુશ્કેલી પડતી હોવી જોઈએ. હવે તેનો અર્થ જોઈએ. અહીંયા આકૃતિમાં પણ દર્શાવ્યું છે કે બાળકને ગણતરી કરવામાં સામાન્ય સરવાળો કરવામાં પણ મુશ્કેલી જણાય છે. તો એનો અર્થ જોઈએ. ડિસકેલ્ક્યુલિયા એટલે સંખ્યાઓ સાથે મુશ્કેલી કે જે અંક ગણિતના કૌશલ્યો પ્રદર્શિત કરવાની ક્ષમતાને અસર કરે છે. તેની લાક્ષણિકતા જોઈએ. પહેલી છે સંખ્યાના મૂલ્ય અને સ્થાન કિંમત સાથે મુશ્કેલી. ગણતરી કરવામાં મુશ્કેલી જોવા મળે, છાપેલી સંખ્યાઓને ઓળખવામાં મુશ્કેલી અનુભવે, સંખ્યા માટે નબળી યાદ શક્તિ હોવી. પાંચમી છે તર્કસંગત રીતે વસ્તુઓને ગોઠવવામાં મુશ્કેલી, જેમ કે આકાર, કદ અને રંગને આધારે વર્ગીકરણ કરવું, તેની રચનાને ઓળખવામાં મુશ્કેલી, ગણિતના તથ્યો શીખવામાં મુશ્કેલી, વ્યૂહરચનાની જરૂર હોય તેવી રમતોને ટાળવી, ઘડિયાળમાં સમય જોવામાં મુશ્કેલી, માનસિક ગણિતમાં મુશ્કેલી, છાપેલા શબ્દો માટે સારી યાદશક્તિ હોય પરંતુ ક્રમમાં સંખ્યા વાંચવામાં અને યાદ રાખવામાં મુશ્કેલી જણાય. નવમું છે સંખ્યાની ગણતરી કરવામાં મુશ્કેલી. ને અંતિમ છે કરિયાણાની વસ્તુ કે કોઈ પણ ખરીદેલી વસ્તુની કિંમતનો હિસાબ કરવામાં પણ મુશ્કેલી થાય છે. હવે જોઈએ ડિસ્પ્રેક્સિયાનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. અહીંયા આકૃતિમાં જોઈએ કે બાળકને
જોડવા વાળી અથવા તો પઝલ જેવી ગેમમાં મુશ્કેલી જોવા મળે છે. તો ડિસ્પ્રેક્સિયા એટલે પ્રવૃત્તિમાં સંકલન અથવા હેરફેર કરવામાં મુશ્કેલી જોવા મળે. તેની લાક્ષણિકતાઓ જોઈએ. પેન કે પેન્સિલને યોગ્ય રીતે પકડવામાં મુશ્કેલી, દિશાની ઓછી સમજ અને સરળતાથી દિશાને ભૂલી જવું કે દિશાથી ભટકી જવું, કામના ભાર સહિતની સંચાલકીય મુશ્કેલીઓ, નવા જટિલ કૌશલ્યો કે કાર્ય શીખવામાં મુશ્કેલી જેમ કે કાર ચલાવવી, નૃત્ય કરવું વગેરે, અલગ રહેવું વધુ પસંદ લાગે. ત્યારબાદ છઠ્ઠી જોઈએ, કોઈના હાવભાવ અને બોડી લેંગ્વેજ સમજવામાં પણ મુશ્કેલી થાય, સંબંધો વિકસાવવામાં મુશ્કેલી, વિચિત્ર રીતે અથવા અણધર રીતે ચાલવું, ઊભા રહેવા કે બેસવાનું પોશવર યોગ્ય ન હોવું, પોશવર એટલે કે તેની બેસવાની રીત, દડાની રમતો રમવામાં મુશ્કેલી, ભૂલી જવાય અને સરળતાથી હતાશ થઈ જવાય, અયોગ્ય વર્તન કે ફોબિયા જોવા મળે. આવી વ્યક્તિઓ તેમના સાથીદારો કરતાં વધુ અધીરા અને આક્રોશિત જોવા મળે છે. અહીંયા બાજુની આકૃતિમાં બાળક પઝલ ગોઠવે છે તે અયોગ્ય રીતે ગોઠવે છે, સરખી રીતે ગોઠવી શકતો નથી, તેને મુશ્કેલી અનુભવાય છે. અફેઝિયાનો અર્થ અને તેની લાક્ષણિકતા. અફેઝિયા એટલે કે કોઈ અકસ્માત દરમિયાન તેને બોલવાની શક્તિમાં અથવા તો કોઈ અંગમાં એમને મુશ્કેલી સર્જાતી હોય છે તેને અફેઝિયા કહી શકાય. જેમ કે મગજમાં ભાષાના ભાગોનું નુકસાન થવું અથવા ઈજા થવી, જેના લીધે પ્રત્યાપણનો વિકાર જોવા મળે. પછી વૃદ્ધ વયના લોકોમાં તે સામાન્ય જોવા મળે, ખાસ કરીને જેને સ્ટ્રોક આવી ગયો હોય તેને અફેઝિયા થાય છે. તેની લાક્ષણિકતા જોઈએ. વિચારવાની કુશળતા કે બુદ્ધિને અસર કરતું નથી. બોલવામાં તકલીફ આવે. યોગ્ય શબ્દ શોધવામાં સંઘર્ષ અનુભવાય. વાતચીતમાં અર્થ કે અયોગ્ય શબ્દો કે વાક્યોનો ઉપયોગ કરવો. ખોટો શબ્દ બોલે તો તે સમજી ન શકે. જે કહેવા ઈચ્છતા હોય તેની નજીકનો કોઈ શબ્દ બોલે પરંતુ ચોક્કસ શબ્દો યાદ ન આવે. એક સમયે થોડા શબ્દો બોલી શકે છે. દૈનિક પ્રવૃત્તિઓ વિશે વાત કરવામાં મુશ્કેલી આવે. શબ્દ અને વાક્ય બનાવવામાં મુશ્કેલી પડવી. જો કોઈ પ્રશ્ન પૂછે અથવા ગુસ્સો વ્યક્ત કરે તો સમજી ન શકે. શબ્દો કે વાક્યો સમજવામાં મુશ્કેલી આવે પરંતુ તે અર્થ સમજી ન શકે. દિશાઓને અનુસરવામાં મુશ્કેલી અનુભવે. હવે આપણે જોઈએ સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટી, જેને શોર્ટમાં SLD વડે દર્શાવાય. જેનો અર્થ જોઈએ, ચોક્કસ શીખવાની અક્ષમતા એ એક વિકાર છે જે વિદ્યાર્થીની સાંભળવાની, વિચારવાની, બોલવાની, લખવાની, જોડણી કરવાની અને ગણતરી કરવાની ક્ષમતામાં દખલ કરે છે. વિશિષ્ટ શીખવાની અક્ષમતા જે શીખવાની વિવિધ પ્રક્રિયાની સમસ્યાનું વર્ણન કરી શકે છે. શૈક્ષણિક મૂલ્યાંકન બતાવી શકે કે તમારા બાળકને ચોક્કસ વિષયના ક્ષેત્રમાં ચોક્કસ શીખવાની અક્ષમતા છે. ઉદાહરણ તરીકે વાંચનમાં ચોક્કસ શીખવાની અક્ષમતા, જેને ડિસ્લેક્સિયા તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ચૂક્યા છે. લેખિતમાં ચોક્કસ શીખવાની અક્ષમતા, જેને ડિસ્ગ્રાફિયા કહે છે, તે પણ આપણે જોયું. ગણિતમાં શીખવાની ચોક્કસ અક્ષમતા, જેને ડિસ્કેલ્ક્યુલિયા કહે છે, જેનો આપણે અભ્યાસ કર્યો. હવે જોઈએ સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટીના ચિહ્નો. વાંચન, લેખન, અંકગણિત અને ગાણિતિક તર્કમાં સતત મુશ્કેલી જોવા મળે. અચોક્કસ અથવા ધીમી અને પ્રયત્નશીલ વાંચન અથવા લેખન કરે. નબળી લેખિત અભિવ્યક્તિ, જેમાં સ્પષ્ટતાનો અભાવ છે. સંખ્યાની હકીકતો યાદ રાખવામાં મુશ્કેલી જોવા મળે. અચોક્કસ ગાણિતિક તર્ક. હવે તેનો ઉપાય શું કરી શકીએ? ચોક્કસ લર્નિંગ ડિસઓર્ડરનું નિદાન કરવા માટે વ્યક્તિએ 4 માપદંડને પૂર્ણ કરવા આવશ્યક છે. પહેલું, લક્ષિત મદદ હોવા છતાં ઓછામાં ઓછા 6 મહિના માટે નીચેનામાંથી ઓછામાં ઓછા 1 ક્ષેત્રમાં મુશ્કેલી છે. પહેલું છે વાંચવામાં મુશ્કેલી, અર્થ સમજવામાં મુશ્કેલી, લેખિત અભિવ્યક્તિમાં મુશ્કેલી, જોડણી સાથે મુશ્કેલી, સંખ્યાના ભાવનાઓ, સંખ્યાની હકીકતો અથવા ગણતરી સમજવામાં મુશ્કેલી,
ગાણિતિક તર્ક સાથે મુશ્કેલી. આ દરેક મુશ્કેલી હોય તો એ કોઈ પણ એક ક્ષેત્રમાં હોઈ શકે. બીજી છે શૈક્ષણિક કૌશલ્યો કે જે બાળકોની ઉંમર માટે અપેક્ષિત છે તેનાથી નોંધપાત્ર રીતે ઓછી છે અને શાળા કાર્ય અથવા પ્રવૃત્તિમાંથી સમસ્યા ઊભી કરે છે. ત્રીજી છે જો કેટલાક લોકો પુખ્તવસ્થા સુધી નોંધપાત્ર સમસ્યાઓ અનુભવતા ન હોય તો પણ મુશ્કેલીઓ શાળા જ દરમિયાન શરૂ થાય છે. ચોથી છે શીખવાની મુશ્કેલીઓ અન્ય પરિસ્થિતિઓના કારણે નથી, જેમ કે બૌદ્ધિક અક્ષમતા, દ્રષ્ટિ અને સાંભળવાની સમસ્યા, ન્યુરોલોજિકલ સ્થિતિ જેમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ જેમ કે આર્થિક અથવા પર્યાવરણીય ગેરલાભ જેવી ભાષા બોલવામાં મુશ્કેલીઓ જણાય. અંતિમ છે નિરીક્ષણ, ઇન્ટરવ્યુ, કૌટુંબિક ઇતિહાસ, શાળાના અહેવાલના સંયોજન દ્વારા નિદાન કરવામાં આવે છે. ચોક્કસ વ્યક્તિને મદદ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ શોધવા માટે ન્યુરોલોજિકલ પ્રશિક્ષણનો ઉપયોગ કરી શકાય છે. થેન્ક યુ.